ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું ડૉક્ટર ચંદ્રેશલ ઉસદડીયા શ્રી એસ એમ જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કુતિયાણામાં કોમર્સના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું વિદ્યાર્થી મિત્રો આજે હું આપને લિક્વિડેટરના હિસાબો વિશે માહિતી આપવાનું છું ગયા સેશનમાં ડોક્ટર ચંદા સાહેબ ચૌહાણ સાહેબ અને ડૉક્ટર ઝાલા સાહેબે લિક્વિડેટર વિશેની થિયરી વિશેની માહિતી આપેલી હતી હું સૌ પ્રથમ આપને ઓવરઓલ થિયરી વિશે સમજાવી અને ત્યાર પછી લિક્વિડેટરના હિસાબો છે એ પત્રક સ્વરૂપે કેવી રીતના તૈયાર થાય છે અને એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે આવક બાજુ અને જાવક બાજુ કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે એ વિશે હું આપને વિસ્તૃત રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ હવે શરૂઆતની અંદર આપણે જોઈએ કે આ લિક્વિડેટરના હિસાબો છે એ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યા લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવી લિક્વિડેટરનું કામ શું અને સૌથી છેલ્લે લિક્વિડેટરનું કાર્ય છે એ ક્યારે પૂર્ણ થાય એ બાબત વિશે હું આપને સમજૂતી આપીશ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ છે કે કંપનીનું ફરજીયાત રીતે કે મરજીયાત રીતે વિસર્જન થાય છે ફરજીયાત રીતે જે વિસર્જન થાય છે એ અદાલત દ્વારા થાય છે અને મરજિયાત રીતે જે વિસર્જન થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે શેર હોલ્ડરોની સભાની અંદર થતું હોય અને સ્વૈચ્છિક વિસર્જન છે એટલે કે કોઈ કંપની છે એનો હેતુ પૂરો થઈ જતા હોય તો પણ એ પોતાનું સ્વૈચ્છિક વિસર્જન કરી શકે નાણાકીય ખેંચ હોય તો વિસર્જન કરી શકે કંપનીનો સમાવેશ થતો હોય સંયોજન થતું હોય પુનઃરચના થાય અથવા તો એવા કોઈ આર્થિક સામાજિક કે રાજકીય કારણોસર કંપની બંધ કરવી પડે તો એવા સંજોગોમાં કંપનીનું વિસર્જન થાય છે હવે મેનેજિંગ ડિરેક્ટર છે અથવા તો સંચાલકો છે એ લિક્વિડેટરની નિમણૂક કરે છે લિક્વિડેટરની નિમણૂક થઈ જાય ત્યાર પછી એના જે કંઈ મહેનતાણા હોય એ નક્કી થયેલું હોય તો એ નક્કી થયા પછી એમાં કોઈ પણ વધારો થઈ શકતો નથી કંપની અને લેણદારો માટે લિક્વિડેટર એ મહત્વનો વ્યક્તિ છે કે જેણે બંને બાજુ સમાન રીતે મહત્ત્વ આપી અને ન્યાય આપવાનો પ્રયત્ન કરવો પડે છે લિક્વિડેટરની મહત્વની ફરજોમાં જોઈએ તો લિક્વિડેટરનું કામ છે એ કંપનીની જે કંઈ મિલકતો હોય એ મિલકતોનું વેચાણ કરી અને એનો મિલકતોનો સારામાં સારો ભાવ ઉપજે ઉપજ કિંમત સારામાં સારી મળે અને એ નાણાં ક્રમસર લેણદારોને ચૂકવણી કરવામાં આવે એવી મહત્ત્વની કામગીરી કંપનીમાં આ લિક્વિડેટરે નિભાવવાની હોય છે લિક્વિડેટર એ સમાજ માટે તો કાર્ય કરે જ છે પરંતુ સાથોસાથ કંપની લેણદાર અને તેની સાથે સંકળાયેલ તમામ બાબતો માટે લિક્વિડેટર ઉપયોગી સાબિત થાય નિષ્પક્ષ રીતે કાર્ય કરે વફાદારીપૂર્વક કાર્ય કરે એ બાબતનું એને ધ્યાન રાખવું પડે છે લિક્વિડેટરના પત્રકની અંદર આપણે જોઈએ મહત્ત્વની બાબત આ લિક્વિડેટરનું પત્રક છે હવે આ લિક્વિડેટરનું પત્રક છે એ રોકડ ખાતા જેવું છે કેશ એકાઉન્ટ રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા એવું જ કામ આ લિક્વિડેટરના છેવટના પત્રકનું કામ છે લિક્વિડેટરના પત્રકના નમૂનાની અંદર ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ આવક ને રકમ રૂપિયા અને જમણી બાજુ જાવક અને રકમ રૂપિયા એમ દર્શાવવામાં આવે છે આવક બાજુ કુલ ચાર વિગત દર્શાવવામાં આવે છે જે આવકની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આવક બાજુ સૌ પ્રથમ રોકડ કે બેંક શિલ્લક દર્શાવવામાં આવે છે આ રોકડ કે બેંક સિલક શું છે કંપનીના હિસાબો જ્યારે લિક્વિડેટર સંભાળે છે ત્યારે તે સમયે જે રોકડ કે બેંક સિલક હોય એ આ પત્રકમાં ડાબી બાજુ પ્રથમ હેડિંગની અંદર આ રોકડ શિલ્લક દર્શાવવામાં આવે છે આવક બાજુ બીજી વિગત સંપૂર્ણ સલામત લેણદારનો વધારો એવું દર્શાવવામાં આવે છે તો આ સંપૂર્ણ સલામત લેણદારનો વધારો છે એ શું છે એ આપણે સમજવું ખૂબ જરૂરી બને છે જે લેણદારો પાસે કોઈ પણ મિલકત ગીરવે મૂકેલી હોય અને તે પોતાનું લેણું એટલું જ અથવા એથી વધારે હોય ટૂંકમાં પોતાનું સંપૂર્ણપણે લેણું વસૂલ કરી અને વધારાના નાણાં વધે એ રકમ છે એ લિક્વિડેટરને પરત કરે તો તેને સંપૂર્ણ સલામત લેણદારનો વધારો એમ કહેવામાં આવે છે દાખલા તરીકે કોઈ મિલકત છે ગીરવે મૂકેલી હોય અને એમની પાસેથી સાઠ હજાર રૂપિયા લીધા હોય હવે કંપની બંધ થાય છે વિસર્જન થાય છે એવા સંજોગોમાં એ લેણદાર તે મિલકત કે યંત્ર સિત્તેર હજાર રૂપિયામાં માનો કે વેચી નાખે છે એમનું લેણું તો સાઠ હજાર જ છે તો શું કરશે એ મિલકત વેચી અને એને જે સિત્તેર હજાર રૂપિયા મળશે એમાંથી પોતાના લેણાંના સાઠ હજાર રૂપિયા પોતે લઈ લેશે અને દસ હજાર રૂપિયાનો જે વધારો છે એ લિક્વિડેટરને એટલે કે કંપનીના જે એજન્ટ તરીકે કામ કરે છે એ લિક્વિડેટરને છે એ સોંપણી કરે છે અને લિક્વિડેટર આવક બાજુ બીજા હેડિંગની અંદર એ વિગતને દર્શાવે છે ત્રીજી બાબત મહત્ત્વની આવે છે મિલકતની ઉપજ એટલે કે જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર પિક્ચર્સ દેવાદારો પાસેથી કોઈ ઉઘરાણી આવતી હોય તો એ અન્ય રીતે કોઈ નાણાં મળેલા હોય તો એ મિલકતની ઉપજ તરીકે દર્શાવવામાં આવે છે લિક્વિડેટરે ખાસ એ બાબતનું ધ્યાન રાખવું પડે છે કે આ મિલકતોનું વેચાણ પોતે કરશે હવે આ મિલકતોની કિંમત સારામાં સારી ઉપજે એ બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી છે એ લિક્વિડેટરની છે કારણ કે કંપનીનો વિશ્વાસો વ્યક્તિ જો કોઈ હોય કંપનીનો વેચાણ અને લેણદારોને ચૂકવણી કરવાની જવાબદારી જો કોઈ સંભાળનાર વ્યક્તિ હોય તો એ લિક્વિડેટર છે એટલે લિક્વિડેટરની આ જવાબદારી બહુ મહત્ત્વની બની રહે છે એટલે મિલકતની કિંમત વધુમાં વધુ આવે એવા તમામ પ્રયત્નો લિક્વિડેટરે કરવા પડે છે અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટરોને અને લેણદારોને પણ વિશ્વાસ હોય છે કે આ લિક્વિડેટર તટસ્થ છે પ્રમાણિત છે એમાં લિક્વિડેટરનો વેચાણની અંદર કોઈ છૂપો નફો નહીં હોય એ બાબતને ધ્યાનમાં રાખી અને આ લિક્વિડેટરે આ કંપનીનો વહીવટ કરવાનો હોય છે ત્યાર પછી આવક બાજુ ચાર નંબરની અંદર અપૂર્ણ ભરપાઈ શેર હોય અને એમની પાસેથી કંઈ હપ્તો મંગાવવાનો હોય તો એ આવક બાજુ ચાર નંબરમાં દર્શાવવામાં આવે છે દાખલા તરીકે આવક બાજુ દસ લાખ રૂપિયા છે ચૂકવણી કરતાં રૂપિયા ઘટે છે માનો કે બિનસલામત લેણદાર સુધી પહોંચ્યા અને ત્યાં બિનસલામત લેણદારોને નાણાં ચૂકવવા માટે ઘટે તો એવા સંજોગોની અંદર આ ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી નહીં મંગાવેલો હપ્તો બાકી હપ્તો મંગાવી અને લેણદારોને નાણાં પરત કરવામાં આવે એવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે મહત્વની બાબત એ છે કે લિક્વિડેટરના પત્રકની અંદર આવક બાજુ આ ચાર વિગત તો છે જ હવે આ જે નાણાં આવેલા છે એનો વહીવટ છે એ લિક્વિડેટર કેવી રીતના કરશે એની ચૂકવણી કેવી રીતના કરવી એનું કાયદેસરનું લિક્વિડેટરનું છેવટનું પત્રક એમ નમૂનો છે અને આ નમૂનાની અંદર જાવક બાજુ આપણે કીધું એમ કે લિક્વિડેટરનું પત્રક છે એ રોકડ ખાતા જેવું છે આવક અને જાવક આવકની અંદર આ ચાર વિગતો અને જાવકની અંદર સાત વિગતો દર્શાવવામાં આવે છે જાવકમાં સૌ પ્રથમ સંપૂર્ણ સલામત લેણદાર એવું હેડિંગ છે અને એની અંદર બ્રેકેટમાં કે કામદારોના લેણાં સહિત આ સંપૂર્ણ સલામત લેણદારોની ચૂકવણી કરવામાં આવે હવે આપણે એ જાણવું જોઈએ કે સંપૂર્ણ સલામત લેણદાર છે એની વ્યવસ્થા કેવી રીતના થાય આપણે હમણાં જ જોયું એમ કે જે લેણદારોનું લેણું પોતાનું લેણું હોય એટલું અથવા એથી વધારે રકમ મિલકતની કિંમત ઉપજે તો એને આપણે સંપૂર્ણ સલામત લેણદારો તરીકે ઓળખીએ છીએ સંપૂર્ણ સલામત લેણદારની અંદર એક આપણે ઉદાહરણ લઈએ કે મિલકતની કિંમત આજે મિલકત ગીરો મૂકેલી હોય એની વાત કરીએ છીએ કે કંપની છે એ કોઈ જગ્યાએ ગીરવે મિલકત મૂકે અને એ મિલકત ગીરવે મૂકી અને માનો કે એક લાખ રૂપિયા લઈ આવે હવે કંપની ફર્ચામાં જાય વિસર્જન થાય એવા સંજોગોમાં જેનું લેણું હોય એ લેણદાર મિલકત છે એ માનો કે એક લાખ વીસ હજાર રૂપિયામાં વેચી નાખે આપણે હમણાં જ એક્ઝામ્પલ અગાઉ જોયું હતું એ પ્રમાણે તો વીસ હજાર રૂપિયા વધારાના છે એ લિક્વિડેટરને પરત કરવામાં આવે એટલે આપણે આવક બાજુ હમણાં જ જોયું હતું બે નંબરના હેડિંગની અંદર વીસ હજાર રૂપિયા દર્શાવવામાં આવે છે પરંતુ આ સંપૂર્ણ સલામત લેણદારનો જે કંઈ વધારો છે એના ઉપર લિક્વિડેટરને મહેનતાણું આપવું કે કુલ ઉપજ મિલકતની થઈ લેણદાર પાસે જે મિલકત છે અને લેણદાર વેચી નાખે છે એક લાખ વીસ હજાર રૂપિયામાં તો એમને એટલે કે લિક્વિડેટરને એક લાખ વીસ હજાર રૂપિયા ઉપર મહેનતાણું આપવું કે માત્ર વીસ હજાર રૂપિયા ઉપર જ મહેનતાણું આપવું એ બાબત મહત્વની બની રહે છે તો જુઓ આની અંદર વિદ્યાર્થી મિત્રો એવું છે કે લેણદાર છે એ મિલકતને વેચી નાખે તો એવા સંજોગોની અંદર વીસ હજાર રૂપિયા વધારો જ લિક્વિડેટરને આપશે અને લિક્વિડેટર આવક બાજુ બીજા હેડિંગની અંદર સંપૂર્ણ સલામત લેણદારનો વધારો જે વીસ હજાર રૂપિયા આપશે એના ઉપર જ એને મહેંત્રણો અપાય કારણ કે લિક્વિડેટરનું કામ શું છે લિક્વિડેટરે પોતે એક લાખ વીસ હજારમાં નથી વેચાણ કર્યું લિક્વિડેટરે તો શું કામ કરવાનું કે આ વીસ હજાર રૂપિયા મળ્યા એનું લેણદારોને ક્રમસર ચૂકવણી કરવાનું કામ કરવાનું છે એટલે વીસ હજાર રૂપિયા ઉપર જ એને મહેનતાણો આપી શકાય પરંતુ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે લેણદારો છે એ મિલકત નથી વેચતા અને એ મિલકતની સોંપણી લિક્વિડેટરને કરે છે લિક્વિડેટર શું કરે માનો કે આ જ મિલકત છે એ લિક્વિડેટરે એક લાખ વીસ હજાર રૂપિયામાં વેચી નાખી તો આ એક લાખ વીસ હજાર રૂપિયામાંથી સૌપ્રથમ પ્રથમ એક લાખ રૂપિયા જે સંપૂર્ણ સલામત લેણદારના છે એને સૌપ્રથમ ચૂકવવામાં આવે છે એટલે આમાં શું બનશે લિક્વિડેટર મિલકત વેચે છે એટલે લિક્વિડેટરના પત્રકમાં આવક બાજુ મિલકતની ઉપજમાં દર્શાવવામાં આવશે કે લિક્વિડેટરે એક લાખ વીસ હજાર રૂપિયામાં વેચા આવક તરીકે અને જાવક તરીકે પ્રથમ એડિંગ છે સંપૂર્ણ સલામત લેણદાર એમાં એક લાખ રૂપિયા દર્શાવવામાં આવશે કહેવાનો અર્થ શું છે બે બાબત એક જ થાય જો લેણદાર વેચી નાખે તો એવા સંજોગોની અંદર માત્ર એક એન્ટ્રી આવક બાજુ બીજા હેડિંગની અંદર સંપૂર્ણ સલામત લેણદાનનો વધારો વીસ હજાર દર્શાવશે જો લિક્વિડ આ મિલકત વેચે તો એવા સંજોગોની અંદર આવક બાજુ એક લાખ વીસ હજાર લખશે અને જાવક બાજુ એક લાખ વીસ એક લાખ લખશે એટલે વીસ હજાર ઓટોમેટિક આવક બાજુ આવી ગયા બંનેની અસર એક જ થાય પણ